વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર પહેલું સમય સંખ્યા તો આપણે સ્વાધ્યાય પત્રમાં ચેપ્ટર પહેલાના જેટલા પણ વિકલ્પો છે જેટલા પણ દાખલા છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ સ્વાધ્યાય પત્ર તમારી સાથે રાખવાનું છે અને આપણે સાથે વિકલ્પો અને દાખલાનો અભ્યાસ કરીશું તો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને ચોરસમાં જવાબ પહેલું છે -1/2 / 5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખો તો પહેલા આ કઈ સંખ્યા કહેવાય તો પહેલા આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ સંખ્યા કઈ છે તો આ સંખ્યા છે મિશ્ર આ સંખ્યા છે મિશ્ર તો મિશ્રમાંથી મારે પહેલા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે ફરી આપણે રિપીટ કરું છું કે આ સંખ્યા કઈ છે મિશ્રમાંથી મારે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો કેવી રીતે ફેરવવાનું છે કે 5 અને 1 ની વચ્ચે ગુણાકાર 1 અને 2 ની વચ્ચે સરવાળો કરવાનો છે ફરીથી 5 અને 1 ની વચ્ચે ગુણાકાર 1 અને 2 ની વચ્ચે સરવાળો કરવાનો છે અને 5 × 5 5 ને 2 7 તો અહીંયા 7 ના છેદમાં 5 છેદ આપણને જે આપ્યો છે એ ફેર લખી નાખવાનો છે અને 5 × 5 5 × 2 7 નિશાની કઈ છે માઇનસ થી લખવાનું માઇનસ આપણો જવાબ શું છે 1 -7 ના છેદમાં 5 તમે જ્યારે પણ કોઈ મિશ્ર સંખ્યા આવે તમારે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું પણ બંને વચ્ચે ગુણાકાર અને સરવાળો નંબર 2 0.1 નો વ્યસ્ત ખાલી જગ્યા છે મારે એનો વ્યસ્ત કરવાનો છે પણ પહેલા આપણે અહીંયા આપણને પોઈન્ટમાં આપ્યા છે 0.1 તો એકમ દશક 1/10 પહેલા આપણે આ લખી નાખો એકમ દશક 1/10 હવે આનો મારે વ્યસ્ત કરવાનો છે તો આનો વ્યસ્ત થાય 10/1 હવે જવાબ શું આવશે બી 10 લખાય અથવા 10/1 પણ લખી શકાય નંબર 3 જે વિદ્યાર્થી મિત્રો 2/11 ની વ્યસ્ત ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે 2/11 ની વ્યસ્ત ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો મારે પહેલા વ્યસ્ત કરવી પડશે પછી વિરોધી સંખ્યા મારે આવી શોધવાની છે પહેલા વ્યસ્ત કરવાની છે અને પછી વિરોધી સંખ્યા મારે આવી શોધવાની છે તો 2/11 નો વ્યસ્ત શું થાય તો કે 11/2 છેદ ને ઉપર લઈ જાઓ અને અંશને નીચે લાવો એટલે 11/2 હવે 11/2 જે 2 આયા છે એની મારે વિરોધી સંખ્યા બનાવવાની છે આ સેમાં છે 11/2 સેમાં છે પ્લસ માં છે તો કરના કે આગળની સરી માઇનસ તો 11/2 આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી કે -11/2 તો ફરી આપણે રિપીટ કરવું જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે 2/11 ની વ્યસ્ત પહેલા મારે આની વ્યસ્ત સંખ્યા બનાવવાની તો મે બનાવી 11/2 લખું છું મતલબ કોણ વિદે મિત્રો કે આ વ્યસ્ત સંખ્યા છે અને આ વિરોધી સંખ્યા છે તો મે 2/11 નો વ્યસ્ત શું કર્યો 11/2 અને એની સંખ્યા વિરોધી કરી -11/2 તો જવાબ છે કે -11/2 નંબર 4 વિદે મિત્રો જોઈએ આપણે 1 − 3/4 બરાબર ખાલી જગ્યા 1 − 3/4 બરાબર ખાલી જગ્યા હવે આના છેદમાં આપણને 4 આપ્યા છે પણ આના છેદમાં કશું નથી આપણે કોને યાદ કરશું 1 ને યાદ કરશું કે જ્યારે પણ છેદમાં કશું ના આપ્યું હોય તો આપણે કોને યાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો 1 ને યાદ કરવાના છે હવે 4 અને 1 નો લસાઅ શું થાય 4 અને 1 નો લસાઅ હંમેશા 4 થાય 4 × 4 લસાઅ શું આવ્યો આનો 4 તો આપણે જોઈએ કેવી રીતે જવાબ આવશે આપણો લસાઅ શું આવ્યો અહીંયા 4 તો 1 ને કેટલી વાર ગુણીએ 1 ને કેટલી વાર ગુણીએ તો 4 આવે પહેલા આપણને જ્યારે પણ પહેલા આપણે જોઈ લેવાનું કે છેદ કેવા છે છેદ જ્યારે અલગ અલગ આપ્યા હોય તો લસાઅ કરવાનો અને જે લસાઅ આવે એ છેદમાં આવવો જોઈએ તો આપણને 1 આપ્યા છે લસાઅ કેટલો આવ્યો છે 4 તો 1 ને કેટલી વાર ગુણીએ તો કે 4 આવે તો 1 ને 4 વાર ગુણીએ એટલે 4 આવે તો છેદમાં 4 લખવાના છે અને
4 આપ્યા છે લસા કેટલો આપણો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો 4 તો 4 ને કેટલી વાર ગુણીએ તો 4 આવે તો 4 ને 1 વાર ગુણીએ તો 4 આવે અને છેદમાં 1 આવશે તો અંશમાં પણ 1 આવશે ફરી રિપીટ કરું છું કે જ્યારે પણ છેદમાં ફરી એકવાર આપણે જોઈએ અહીંયા શું કહેવા માંગે છે જોઈએ